જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચૈત્રી વદ તેરસ એટલે ઢોકળા તેરસ. દરેક સૌરાષ્ટ્રવાસીના ઘરે આ તેરસ પારંપરિક રીતે ઉજવાય છે. પાણિયારે કાકા બળિયાનું ચિત્ર દોરાય, તેને નાગલા ચડાવી, કુલેર ધરાવી તેની પૂજા કરાય છે. દરેક માતા બાળકોના દીર્ઘાયુ માટે આ પૂજા જરૂર કરે છે અને ઘઉંના લોટના ઢોકળા અને ગોળની કઢી રાંધી પોતાના પરિવારને જમાડે છે. આ કાકા બળિયા કોણ છે, તેની પૂજા આ દિવસે આપણે શા માટે કરીએ છીએ, તેનો ઇતિહાસ આ વિડીયોમાં જાણીએ. મિત્રો, પહેલાંના જમાનામાં તો આ દિવસ એટલે કે ચૈત્રી વદ તેરસનો દિવસ એક ઉત્સવ બનતો. ગામડામાં વાણવાળા ખાટલા હોય, તેને ઊંધા નાખી તેમાં હિંચકા બાંધી છોકરાઓ તે હિંચકા પર બેસી તેમાં હિંચકા ખાઈ, આવા પારંપરિક તહેવારો અત્યારે વિસરાઈ ગયા છે. આ દિવસનું સૌરાષ્ટ્રમાં ખૂબ મહત્ત્વ છે. કાકા બળિયા કે જેને બળિયા દેવ પણ કહેવાય છે, તેનો મહિમા ખૂબ જ અનેરો છે. જે બળમાં બળિયા, બુદ્ધિમાં ચતુર અને રૂપમાં રૂપાળા એવા બળિયા દેવ કે જે પાંડવોના વંશજ છે, ભીમ અને હેડંબાનો પુત્ર ગટુર્ગસ, તેના વિવાહ અસુરોના રાજા મોર દૈત્યની બુદ્ધિમાન અને વીરપુત્રી કટંકટા સાથે થયા, જે શાસ્ત્રવિદ્યામાં નિપુણ અને કામાખ્યા દેવીની દિવ્ય શક્તિ તેમને મળેલી હતી. આમ ગટર્ગસ અને કટંકટાને ત્યાં પુત્રનો જન્મ થયો. આ બાળકના વાળ જન્મથી જ ખાટા, રેશમી અને વાંકડિયા હતા, આથી તેનું નામ બાર્બરિક રાખવામાં આવ્યું કે જેને આપણે બળિયા દેવ કહીએ છીએ, જેણે મહીસાગરના આરે નવ દુર્ગાની આરાધના કરી અને દિવ્ય બાણ અને સિદ્ધિ શક્તિઓ હાંસલ કરી હતી. તેણે બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેણે પૃથ્વી અને પાતાળ વચ્ચે રહેલી નાગ કન્યાઓએ કરેલા વિવાહનો પ્રસ્તાવ નકારી આ જીવન બ્રહ્મચારી રહી હંમેશા નિર્બળ, અસહાય અને રોગી લોકોની સહાયતા કરવાનું પ્રણ લીધું. આમ બળિયા દેવ, બળિયા બાપજી કે કાકા બળિયા, જે કોઈ તેનું નામ સ્મરણ કરે, ચૈત્ર વદ તેરસના દિવસે તેની પૂજા કરે, તેમના દુઃખ દર્દ અને કષ્ટો બળિયા દેવ હરશે તેવો મહિમા છે ચૈત્રી વદ તેરસના દિવસે કાકા બળિયાની પૂજા કરવાનો. તો મિત્રો, ચૈત્રી વદ તેરસનું મહાત્મ્ય શું છે, તેમજ કાકા બળિયાનો ઇતિહાસ આપે સાંભળ્યો જે જરૂર ગમ્યો હશે, તો વિડીયોને લાઈક કરજો. કમેન્ટમાં જય બળિયા દેવ લખી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.